गुड मॉर्निंग फ्रेंड्स, मित्रों आपे छेल्ला घणा बधा वखत थी ग्रामर अंग्रेजी भाषा नुं शीखीए छीए। आपणे शरूआत करी थी केटलाक अगत्यना शब्दो, त्यारबाद आपणे छ अलग अलग टेन्सीस शीख्या, त्रण वर्तमान काळ, बे भूतकाळ अने एक भविष्यकाळ। त्यारबाद आपणे अंग्रेजी भाषामां नेगेटिव सेंटेन्स केम बनावाय, मतलब के नकार वाक्य केम बनावाय एनी चर्चा पण आपणे करी। एना पछी प्रश्नार्थ वाक्य केम बनावाय एनी चर्चा पण आपणे करी। हवे सतत ग्रामर 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 शीखीने कदाच तमने एम थतुं होय के चेन्ज माटे पण आपणे एकादो पाठ करिए, टेक्स्टबुक नी शरूआत करिए, तो तमने पण कंईक चेन्ज मळशे, मजा आवशे। एटले आजे आपणे तमारी टेक्स्टबुक नो युनिट नंबर 1 जे छे एनी शरूआत करवी छे। मित्रो, तमारामांथी ઘણા એવા છે કે જે અહીંથી પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા એ લઈ ગયા છે, હજુ કેટલાક વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક લઈ જવાના બાકી છે। જ્યારે એ પાઠ્યપુસ્તકોનો સ્ટોક આવશે ત્યારે ફરીથી તમને મેસેજ મોકલવામાં આવશે અને તમે એ શક્ય એટલા ઝડપથી લઈ જજો। હવે યુનિટ નંબર 1 જે છે એની આપણે શરૂઆત કરીએ। જેની પાસે ટેક્સ્ટબુક છે એ લોકો ટેક્સ્ટબુક અત્યારે જ, હું તમને એક મિનિટનો સમય આપું છું, ટેક્સ્ટબુક લઈને તમે બેસો, સાથે એક પેન્સિલ પણ રાખજો સાથે। કારણ કે આપણી એક સિસ્ટમ છે મારા અંગ્રેજીના પીરિયડમાં કે કોઈ પણ પાઠ સમજીએ ને આપણે ત્યારે જે કોઈ અઘરો શબ્દ આવે એ પેન્સિલથી જ અંડરલાઇન કરી અને તમારે ત્યાં જ ટેક્સ્ટબુકમાં એનો મિનિંગ લખી નાખવાનો છે, જેથી કરીને ફરીથી તમે જ્યારે વાંચો ત્યારે એ શબ્દ તમારી સામે જ અર્થ સહિત તમને મળે। ઓકે ફ્રેન્ડ્સ, તમે બધા હમણાં જ થોડા દિવસ પહેલા જ ટેક્સ્ટબુક લઈ ગયા છો એટલે શોધવી પડે ટેક્સ્ટબુક ઘરમાં એવું નહીં હોય, બિલકુલ તમારી નજર સામે જ હશે જે તમે અત્યારે લઈ લીધી હશે અને ટેક્સ્ટબુક લઈને હવે બેસી ગયા હશે। ઓપન યોર ટેક્સ્ટબુક ઓન પેજ નંબર 1, જેમાં ઉપર તમને લખેલું દેખાય છે યુનિટ 1, ચિત્તા સ્ટીયર્સ। મિત્રો, ચિત્તો જે પ્રાણી છે એના માટે અહીંયા ચિત્તા એવો જ શબ્દ વાપરેલો છે। ખરેખર ઇંગ્લિશમાં આપણે એને પેન્થર કહીએ છીએ, તમને કદાચ ખબર હશે, તો એ પેન્થર એટલે ચિત્તો અને ટીયર્સ મતલબ કે આંસુ, તો અહીંયા એ શું છે જરા આપણે સમજવું છે। હવે આ લેશનની અંદર એનું ટાઇટલ જોતા કદાચ તમને એવું લાગે કે કદાચ કોઈ પ્રાણીઓની વાત હશે, શું છે જોઈએ। પેજ નંબર 2 ઉપર આવશો એટલે તમારા એ લેશનની શરૂઆત થાય છે, જેમાં ઉપર રી એવું લખેલું છે। તમારી 9મા ધોરણની ટેક્સ્ટબુકમાં દરેક લેશન માં યુનિટ નંબર તો લખેલા જ હશે પણ પછી રીડ લખેલું હોય ને એ તમારો એક્ચ્યુઅલ પાઠ ત્યાં શરૂ થાય છે। શું છે બરાબર પાઠ ધ્યાન રાખો। લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર એ ટ્રી। લોંગ લોંગ અગો એટલે આપણે ગુજરાતી ભાષામાં કોઈ વાર્તા શરૂ થાય ને મિત્રો ત્યારે જનરલી એવું બોલતા હોય કે લાંબા સમય પહેલા, અથવા તો આપણે ગુજરાતીમાં એવું જોઈએ કે સદીઓ પૂર્વેની વાત છે, એમ કરીને કંઈક વાર્તા શરૂ થતી હોય કે વાત શરૂ થતી હોય
तो અહીંયા ઇંગ્લિશ માં શું લોંગ લોંગ અગો અગો એટલે પહેલા લાંબા સમય પહેલા અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અન્ડર અ ટ્રી હન્ટર શિકારી જો મેં તમને કહ્યું છે એ પ્રમાણે એક એક શબ્દ જે તમને અઘરો લાગે ન આવડતો હોય એ તમારે પેન્સિલથી અન્ડરલાઇન કરવાનો છે અને લખવાનો છે ઝુલુ ઝુલુ એક જાતિનું નામ છે ઝુલુ કોઈ ઇંગ્લિશ શબ્દ નથી પણ એ એક જાતિ આપણે ત્યાં અલગ અલગ જાતિઓ જે છે એ જાતિ છે ઝુલુ તો એ ઝુલુ જાતિનો એક શિકારી એક ઝાડ નીચે બેઠો હતો તમે આમ કલ્પના કરજો કે એક ઝાડ છે અને એ ઝાડની નીચે એક શિકારી બેઠો છે His name was A.D. એનું નામ A.D. હતું E.D.I.E. A.D. એવો હું એનો ઉચ્ચાર કરું છું કેટલાક પુસ્તકોમાં કે કેટલાક શિક્ષકો દ્વારા A.D. ડ એવું કહેવામાં આવે પણ આપણે એનો ઉચ્ચાર A.D. કરવાના છીએ શા માટે એ પણ હું તમને આગળ ઉપર પછી કહીશ He saw a large herd of deer grazing in lush green meadow. હવે એ ઝાડ નીચે બેઠો તો એદી એ શિકારી ત્યારે શું થયું He saw a large herd of deer. Deer હરણ બહુવચન પણ deer. Large મતલબ મોટું અને હર્ડ મતલબ કે ટોળું તો એડીએ ઝાડ નીચે બેઠા બેઠા એક મોટું ટોળું જોયું હરણો જંગલની અંદર હરણ આંટા મારતા હોય તો એમાં મોટે ભાગે હરણ છે ને ટોળામાં હોય કેટલાક પ્રાણીઓ છે એ હંમેશા ટોળામાં હોય કારણ કે એક કુદરતે બનાવેલી એક વ્યવસ્થાનો ભાગ છે જાણે કે એ એટલા માટે ટોળામાં રહેતા હોય કે એકલું હરણ છે ને એને સિંહ કે વાઘ કે એવા કોઈ પ્રાણીઓનો ડર લાગતો હોય સતત અને માણસ સજ નહીં કોઈ પણ સજીવ કોઈ પણ પ્રાણી જ્યારે પોતાને ડર લાગે ને ત્યારે એ એકલું રહેવાનું પસંદ નથી કરતું પોતાના સમૂહમાં પોતાના ટોળામાં મોટે ભાગે એ રહેતું હોય છે એટલે હરણ છે એ મોટે ભાગે તમને ટોળામાં વધારે જોવા મળશે એની સામે સિંહ કે વાઘ છે એ મોટે ભાગે તમને એકલા વધારે ફરતા દેખાશે કારણ કે એને કોઈનો ડર નથી કોઈની બીક નથી તો એક ટોળું એણે હરણોનું જોયું ક્યાં ઇન લશ ગ્રીન મીડો ગ્રીન તમને ખબર છે મીડો મીડો મતલબ આમ જ્યાં ખૂબ જ ઘાસ ઉગી નીકળેલું હોય ઘાસનું મેદાન એવું પણ તમે કહી શકો તો એવી જગ્યામાં લશ ગ્રીન મતલબ એકદમ હરિયાળું એવું ઘાસનું મેદાન હતું એમાં એણે હરણોને ચરતા જોયા ગ્રેઝિંગ ગ્રેઝ મતલબ ચરવું હરણ છે એ ત્યાં ચરવા માટે આવ્યા હતા એટલે એ હરણોને એણે જોયા હવે એદી તો શિકારી હતો એણે હરણો ઘણા બધા જોયા એટલે એને શિકાર કરવાનું મન થાય સીધી વાત છે હી સેડ ટુ હિમસેલ્ફ એટલે એ શું કરે છે પોતાની જાતને કહે છે મનોમન વિચારે છે શું ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ કે આ બધા જ ડિયર આ બધા જ હરણ છે એ રિયલી વન્ડરફુલ અદ્ભુત છે બહુ સુંદર મજાના છે ખરેખર રિયલી ખરેખર વન્ડરફુલ અદ્ભુત બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ પણ એ વિચાર કરે છે કે આ બધા જ હરણો ખૂબ સુંદર છે ખૂબ અદ્ભુત છે પણ મારે એક હરણને પણ જો કેચ કરવું હોય પકડવું હોય તો મારે આઈ હેવ ટુ રન મારે ઘણું બધું દોડવું પડે એની પાછળ
કારણ કે હું એને પકડવા જાઉં એટલે એ ભાગી જાય, એટલે મારે ખૂબ જ દોડવું પડે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન? એટલે એ વિચાર કરે છે કે કાન્ટ ધેર બી એન ઇઝી વે, કોઈ સરળ માર્ગ ન હોઈ શકે એને પકડી લેવાનો. એબી શિકારી છે, શિકાર કરવા માટે દોડવું તો પડે જ, એને પ્રાણીની પાછળ જવું તો પડે જ. પણ મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે એ જે શિકારી છે એ કેવો છે? આળસુ છે એકદમ. એને શિકાર કરવો છે પણ પાછો શ્રમ નથી કરવો. એક વસ્તુ તો મિત્રો હકીકત છે ને કે શ્રમ કર્યા વગર, મહેનત કર્યા વગર દુનિયામાં કોઈને કાંઈ મળતું નથી. પછી એ દુનિયાનો સૌથી મોટામાં મોટો ધનાઢ્ય માણસ હોય કે કોઈ રેકડી ચલાવતો મજૂર હોય, દરેકે શ્રમ તો કરવો જ પડે જો પોતાને કંઈક પ્રાપ્ત કરવું હોય. માત્ર ખુરશી ઉપર બેઠા બેઠા કે સોફા ઉપર બેઠા બેઠા કે પલંગમાં લાંબા થઈ મોબાઈલ ઉપર આખો દિવસ કંઈક ને કંઈક રમત રમે રાખવાથી કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આજકાલના છોકરાઓને પોતાનો સમય ક્યાં પસાર થઈ જાય છે મોબાઈલમાં એ ખબર નથી પડતી. માત્ર છોકરાઓ જ નહીં, તમારાથી મોટા જે છે યુવાનો, હજી વધારે મોટા યુવાનો, 20-22-25 વર્ષના, 30 વર્ષ સુધીના યુવાનો જે છે એ પણ પોતાને ખરેખર જે શ્રમ કરવો જોઈએ, મહેનત કરવી જોઈએ, મહેનત કરીને પૈસા કમાઈ અને પોતાના પરિવારને, પોતાના પેરેન્ટ્સને મદદરૂપ થવું જોઈએ, એવું કરવાને બદલે કેટલા બધા યુવાનો, કેટલા બધા છોકરા છોકરીઓ એવા છે કે જે પોતાનો સમય મોબાઈલ અને ઇન્ટરનેટમાં બરબાદ કરે છે. એટલે મિત્રો, ખાસ મારી એક તમને સલાહ છે, સૂચન છે કે અત્યારે ઓનલાઈન એજ્યુકેશનને કારણે ફરજિયાતપણે તમને મોબાઈલ મા બાપે આપવો પડ્યો છે, પણ એનો મહેરબાની કરીને કોઈ ગેરલાભ ન ઉઠાવો. મોબાઈલનો ઉપયોગ માત્ર અને માત્ર આ ભણવા માટે જ કરો, બીજી કોઈ બાબતો માટે મોબાઈલનો ઉપયોગ પ્લીઝ ના કરો. કારણ કે મોબાઈલ છે એ તમારો કેટલો સમય ખાઈ જાય છે તમને એનો અંદાજ જ નથી. અને જે દેશના યુવાનો, જે દેશના તમારા જેવા જેણે ખરેખર અત્યારે ભણવાનું છે અને ભણીને પછી આગળ ઘણું બધું કરવાનું છે, એવા બાળકો જો પોતાનો સમય મોબાઈલમાં જ પસાર કરે, ઇન્ટરનેટ ઉપર બિનજરૂરી ચેટિંગ કે સર્ફિંગ કરવામાં જ જો સમય પસાર કરે, તો એ કોઈ કામની વસ્તુ વ્યવસ્થિત શીખશે જ નહીં, અને એને કારણે ભવિષ્યમાં આજીવિકા પ્રાપ્ત કરવાથી માંડી અને દરેક સમસ્યાનો એણે સામનો કરવો પડશે. એટલે મિત્રો, મારી ખાસ એક સલાહ છે કે અત્યારે માત્ર ભણવા પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરો, એ સંસ્કાર બગાડે છે એની વાત આપણે અત્યારે નથી કરતા, પણ સમય તો તમારો બગાડે જ છે, અને એમાંથી સમય બચાવી કંઈક પરિવારને મદદરૂપ થઈ શકીએ, કંઈક પેરેન્ટ્સને મદદરૂપ થઈ શકીએ એવું કામ કરતા રહેજો. અહીંયા જે આપણા આ પાઠનો મેઇન હીરો છે, પાત્ર છે, શિકારી, એના જેવા એબી, તમને ખબર છે ગુજરાતી ભાષામાં એબી એ આળસુનો સમાનાર્થી શબ્દ છે. જે માણસ સાવ એમનો પડ્યો રહેતો હોય આખો દિવસ, ઘણી વખત પેરેન્ટ્સ ખીજાઈ ગયા કે શું આમ એબીની જેમ પડ્યો છો, તો એબી મતલબ એવી વ્યક્તિ કે જેને કંઈ કરવું ગમતું નથી, જેને મહેનત કરવી નથી ગમતી, જેને શ્રમ કરવો નથી ગમતો, છતાંય પાછું જોઈએ છે ખરા બધું. જેમ મેં કહ્યું એ પ્રમાણે ઘણા બધા બાળકો અને યુવાનો એવા છે કે જેને જોઈએ છે બધું જ, ફેસિલિટીઝ બધી જ જોઈએ છીએ, ખાવા પીવાનું બધું જ જોઈએ છીએ, હરવા ફરવા મોબાઈલ, મસ્ત મજાના 15-20-25 હજાર વાળા મોબાઈલ જોઈએ છે, કપડાં સરસ મજાના ફેન્સી કપડાં વસ્ત્રો જોઈએ છે,
પણ એ બધું મા બાપના ખભા ઉપર જવાબદારી મૂકી અને કર્મો છે એમ જિંદગી ન તમે આગળ બહુ વધારે વ્યવસ્થિત બનાવી શકો. એટલે તમે અત્યારથી જ કંઈક મહેનત કરશો તો આગળ ઉપર તમારા પરિવારને મદદરૂપ થઈ શકશો, તમારા મા બાપની જવાબદારી તમે ઓછી કરી શકશો અને તમારું જીવન પણ તમે કંઈક વધારે સુખરૂપ બનાવી શકશો. તો હવે ફરીથી આપણે અહીંયા એદી ઉપર આવીએ છીએ કે એદી આવો વિચાર કરે છે કે હું આને પકડું, મહેનત વગર પકડી શકું એવું કંઈ ન બની શકે. એમ સડનલી એકાએક શું થયું, હી સો અ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. હવે હરણો ચરતા હતા ને ત્યાં એકાએક સડનલી, જો હું એમ બોલું ને કે એકાએક સડનલી એટલે તમારે સમજી જવાનું કે સડનલી શબ્દનો મીનિંગ એકાએક એવું છે, એટલે તમારે અંડરલાઈન કરીને લખી લેવાનું. હી સો અ ફિમેલ ચિત્તા, એણે એક ફિમેલ, તમે લોકોએ મેલ અને ફિમેલ શબ્દ સાંભળ્યા હશે, મેલ મતલબ નર અને ફિમેલ મતલબ માદા, તો એણે એક માદા ચિત્તાને એ જુએ છે ક્રાઉલિંગ સાયલન્ટલી. અને એ જે માદા ચિત્તો છે, આપણે જનરલી માદા ચિત્તો એટલા માટે બોલીએ કે વાઘ ઉપરથી વાઘણ કે સિંહ ઉપરથી સિંહણ એવો શબ્દ આપણે ગુજરાતી ભાષામાં વાપરીએ છીએ, પણ ચિત્તા ઉપરથી ચિત્તણ કે ચિત્તી એવું કંઈ આપણે બહુ વાપરતા નથી, એટલે માદા ચિત્તો એવું આપણે કહીએ છીએ. તો એ માદા ચિત્તો જે છે એ ક્રાઉલિંગ એટલે આમ ધીમે 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 આમ સરકીને જવું, અવાજ ન આવે બિલકુલ એવી રીતે એ આમ સરકતો જાય છે, જતો હોય છે ક્યાં, સાયલન્ટલી એકદમ શાંતિથી, ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, બોલા જે હરણ ગ્રેઝિંગ ચરતા હતા ને એની ક્લોઝ એટલે એકદમ નજીક પહોંચે છે. મતલબ કે એ જે માદા ચિત્તો છે એ હરણનો શિકાર કરવા માટે હરણ તરફ આમ ધીમે 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 લપાતો જાય છે અને એ ઓળો એદી જોવે છે. ધેન શી લેફ્ટ એન્ડ કોટ અ ડીયર, અને પછી શું થયું, શી લેફ્ટ, એ ઈ એ પી, લીપ મતલબ આમ છલાંગ મારવી, જો જમ્પ એટલે કૂદવું, આ રીતે જે કરી એને જમ્પ કર્યો કહેવાય, જ્યારે લીપ મતલબ છલાંગ મારવી, એટલે એ ચિત્તો હરણના ટોળાની નજીક પહોંચી અને પછી છેલ્લે આમ છલાંગ મારી અને એક હરણને પકડી લે છે. અને આ પેલો શિકારી ઝાડ નીચે બેઠા બેઠા જુએ છે. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. હવે બન્યું એવું કે ચિત્તાએ એક હરણ પકડી લીધું, શિકાર કરી લીધો અને પછી એના બે કબ મતલબ બચ્ચા, એના બે બચ્ચા એક બુશ મતલબ કે આમ ઝાડી ઝાંખરા હોય ને જંગલમાં જ્યાં આવા બચ્ચાઓ છુપાઈ ગયા હોય, એ ઝાડીની બહાર બે બચ્ચા આવે છે, પોતાની માએ હરણનો શિકાર કર્યો એ જોયું એટલે એ બે બચ્ચાઓ એ બહાર આવે છે. ધે ઓલ એન્જોયડ ધેર મી, અને પછી એ બંને બચ્ચા અને એની માદા ચિત્તો જે છે એ ત્રણે સાથે મળી અને એ હરણ ખાઈ જાય છે, કારણ કે હરણ એનો ખોરાક છે, એટલે એ મીલ મતલબ ભોજન, એ પોતાનું ભોજન એન્જોય કરે છે, એને એ માણે છે, એન્જોય કરે છે. હવે આ બધું જ પેલા એદીએ જોયું એટલે શું થયું, એદીસ આઈસ બ્રાઇટન, એદીની આંખો છે ને એકદમ બ્રાઇટ ચમકી ગઈ, એની આંખમાં એક ચમક આવી ગઈ. દેશ સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, સ્પાર્કલ નો મતલબ જ પણ ઓલમોસ્ટ બ્રાઇટન જેવો થાય, ચમક, એની આંખોમાં એક આઈડિયા,
एक विचार झबकी गयो जाने के झबकवू एटले आम तमने खबर छे गुजराती भाषा नो शब्द एना मगज में एक विचार झबक्यो ही एनवीड द कप्स शु विचार आयो ए हमणा ज आवशे पण एने कप्स मतलब के बच्चाओनी एनवी ईर्ष्या थवा लागी एनवी मतलब ईर्ष्या थई अने ए विचार करे छे अवतरण चिन्ह में जे आपेलु छे ए एदीना मन में चालता विचार छे शु विचारे छे केन आई बी लकी एज दिस ब्यूटिफुल कप्स शु हूँ आ सुंदर मजाना जे बच्चाओ छे एना जेवो लकी नसीबदार न बनी शकू मतलब ए बच्चाओ ने एनी माए शिकार कर्यो तो ए बच्चाओ ने रेडीमेड भोजन पड़ी गयु बच्चाओ ए काई मेहनत ना करवी पड़ी तो हूँ आवो नसीबदार न बनी शकू जो जो मित्रों तमे केवा विचार करो छो अथवा तो तमे जे जोवो छो एमांथी तमे शुं ग्रहण करो छो ए बहु अगत्यनी वात छे एदीए जोयुं के माता चित्ताए शिकार कर्यो लपाता छुपाता ए हरणोनी पासे पहोंची छलांग मारीने एक हरणनो शिकार करी लीधो एदीए जोयुं बच्चा बहार आव्या अने बच्चा ने कई पण मेहनत वगर भोजन मळी गयुं એ પણ એને જોયું હવે એણે માત્ર એટલો જ વિચાર કર્યો કે બચ્ચાઓ કેવા નસીબદાર છે કે એને મહેનત વગર બધું મળી ગયું એણે એનો વિચાર કર્યો કે એ બચ્ચાઓની માએ મહેનત કરી તો બચ્ચાઓને મળ્યું ને એટલે આપણે મહેનત કરીએ એ જરૂરી છે માત્ર આપણા માતા પિતા મહેનત કરે અને આપણે જલસા કરીએ એ કોઈ કાળે વ્યાજબી નથી કારણ કે આપણે પણ મોટા થવાના છીએ આપણે પણ અત્યારથી મહેનતની આદત પાડશું તો જ કંઈક કરી શકીશું પણ એડીએ માત્ર એટલો જ વિચાર કર્યો કે બચ્ચા કેવા નસીબદાર છે કારણ કે પોતે આળસુ છે પોતે એડી છે એટલે એને માતાએ જે કર્યું એ ન કંઈ વિચાર્યું શું કે છે કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર તો શું એ વિચાર કરે છે કે બચ્ચા કેટલા નસીબદાર છે મને એની માતા જેવું કોઈ શિકાર કરવા વાળું ના મળી શકે મતલબ એ બચ્ચાઓને જેમ શિકાર કરવા વાળી એની મા હતી એ પણ છે એવી જ રીતે મારા માટે પણ જો કોઈ શિકાર કરે તો કામ થઈ જાય એમ હી થોટ એણે એવો થોટ મતલબ વિચાર કર્યો થિંકનું ભૂતકાળ છે એટલે એણે શું કહ્યું He decided to catch a young cub and train it to hunt for him. એટલે એણે નક્કી કર્યું ડિસાઈડ કરવું મતલબ નક્કી કર્યું શું ટુ કેચ અ યંગ કબ એક નાનકડા બચ્ચાનો એને પકડી લેવાનો વિચાર કર્યો એટલે એણે જોયું કે બે બચ્ચા છે એમાંથી એક બચ્ચાને જો હું પકડી લઉં એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ અને એને પછી હું ટ્રેનિંગ આપું ટ્રેન કરું મારા માટે શિકાર કરે એવી ટ્રેનિંગ એટલે એદીના મનમાં કેવો પ્લાન આવ્યો કે આમાંથી એક બચ્ચાને હું પકડી લઉં પછી એને હું તાલીમ આપું અને એવી તાલીમ આપું કે એ બચ્ચું મોટું થઈ અને મારા માટે શિકાર કરે એટલે મારે પછી કાંઈ કરવાનું નહીં ખાઈ પીને જલસા ધેન આઈ શેલ ઓનલી સે અને એ બચ્ચાને તાલીમ આપ્યા પછી હું માત્ર એટલું જ કહીશ ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી હું એ બચ્ચાને એમ કહીશ ચિત્તાના બચ્ચાને તાલીમ આપ્યા પછી કે ઓ માય ડિયર એ મારા વહાલા બચ્ચા જા અને એક હરણનો શિકાર કરીને લાવો મારા માટે એવો હું એને ઓર્ડર આપીશ આહ એટલે આવા વિચારથી જ એકદમ આનંદ મારી ગયો કે આ હવે પછી કેવી મજા આવશે માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન ત્યાર પછી મારી લાઈફ છે એકદમ કમ્ફર્ટેબલ એકદમ આરામદાયક બનશે કમ્ફર્ટેબલ એટલે આમ સુખ સગવડવાળું પછી મારે કંઈ મહેનત નહીં કરવી પડે હી વોઝ ક્વાઇટ પ્લીઝ્ડ પ્લીઝ્ડ એટલે ખુશ ક્વાઇટ એટલે એકદમ
એ એકદમ ખુશ થઈ ગયો પોતાના વિચારથી, વિથ હિઝ ઓન આઈડિયા, પોતાના જ આઈડિયાથી એ ખૂબ જ ખુશ થઈ ગયો. એટલે અત્યાર સુધીના લેશનમાં શું આવ્યું, એક શિકારી ઝુલુ જાતિનો, નામ એનું એદી, શિકાર કરવો છે પણ આળસ છે, હરણોનું એક ટોળું જોવે છે, એક માદા ચિત્તાને જોવે છે, એ ચિત્તો એક હરણનો શિકાર કરે છે, પછી એ ચિત્તો અને એના બંને બચ્ચા સાથે મળીને એ શિકારને ખાય છે, હરણને ખાય છે. એદી આ બધું જોઈને એવો વિચાર કરે છે કે મને એવો કોઈ મળી જાય મારા બદલે શિકાર કરવા વાળો, તો કેટલું સરસ. એવો વિચાર કરી અને એ એક બચ્ચાને, ઓલા બે બચ્ચામાંથી એક બચ્ચાને પકડી લેવાનો, ચોરી લેવાનો વિચાર કરે છે. અને પછી એમ કે એ બચ્ચું મારી પાસે હશે તો હું એને તાલીમ આપીશ અને એ મારા માટે શિકાર કરશે. આવો આઈડિયા એના મગજમાં આવ્યો અને હવે એ આઈડિયાને અમલમાં મૂકવા માટે એ શું કરે છે, બચ્ચાને કેવી રીતે પકડે છે, એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજે આપણો આ લેસનનો ફર્સ્ટ લેક્ચર છે, એટલે આપણે માત્ર આટલો જ પાઠ અત્યારે કરીએ છીએ, કારણ કે પછી વધારે વિડીયો મોટો થઈ જશે તો પણ તમને ડાઉનલોડ કરવામાં તકલીફ થશે, મને અપલોડ કરવામાં પણ તકલીફ થાય, એટલે એ ડાઉનલોડ કરવામાં તકલીફ ન થાય અને લિમિટેડ સમયનો એ વિડીયો બને એટલા માટે આપણે અહીંયા આજે આ પાઠ અહીંયા અટકાવીએ છીએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં લેસનની આગળની વાત કરીશું. ત્યાં સુધી ગુડ બાય.